Ini genau nih tuh gemuk. અંબેટી ગામાયા મિત્રો કીટ મુકાઈ ગઈ છે હવાથી અહીંથી જે જરૂરિયાત છે ત્યાં સુધી આ કિરણભાઈ અને ભાઈ છે આ પહોંચાડે છે તો અહીંથી મિત્રો અમે આગળ જઈએ ડાયરેક્ટ હાલ તો આ છે કોપલી ગામ મિત્રો અને આગળની બધી માહિતી મેં આપેલી જ હતી કે આ પરિવાર વિશે પરિવારમાં કોઈ જ નથી ત્રણ બહેનો રહે છે આ તમે જોઈશું કે આ જ એક બહેન છે એ આજુબાજુ કંપનીમાં જાય છે અને બે બહેનોનું ભરણ પોષણ કરે છે બે બહેન કામ કરી શકતા નથી અને આગળની આપણી ચેનલમાં ઘણી બધી માહિતી આપેલી જ છે અને જે કોઈ હજુ પણ હેલ્પ કરવાનો હોય તો તમારે બિનજરૂરી વસ્તુ હોય તો પ્લીઝ અમારો સંપર્ક કરજો આ ઘરમાં ઉપયોગી થશે ઘર તો બનાવ્યું છે પણ હજુ ઘણી બધી વસ્તુઓમાં જરૂર છે તો મિત્રો અહીંયા મદદ કરીને હવે અમે આગળ જતા છે અને આ ઘર જે બનાવ્યું છે પરિયા ગામના રૂપા સ્ટીલના માલિક એણે ઘણી બધી હેલ્પ કરી છે અને બાકીના પણ ઘણા બધા મિત્રો જેમ કે મહુવા તાલુકાના અમારા ઘણા બધા ફ્રેન્ડ્સે પણ હેલ્પ આપી છે અને આવનારા દિવસમાં બી આવા પરિવારને દાતાઓ હેલ્પ કર્યા જ કરશે એના માધ્યમથી મદદ મળતી રહે છે મિત્ર અહીંથી જતો હતો તો મિત્રો ખાસ આરજેભાઈને એક વસ્તુ કહેવા માગું આરજેભાઈ તમારી આ ત્રણ બહેનો યાદ કરતા છે કે ભાઈ આવ્યા કે ને પૂછે તો પ્લીઝ આરજેભાઈ તમારો પણ જે હેલ્પ કરી એના માધ્યમથી હજુ પણ બહેનો તમારી યાદ કરે છે તો આરજેભાઈ યાદ આપી છે તો આરજેભાઈ મેસેજ બનાવીને પછી તમને સેન્ડ કરા બહેનો તમારી યાદ કરે છે તો અહીંયા કરાયામાં મિત્રો કીટ ઉતરાઈ ગઈ છે આપણે અહીંયા કેટલાક આપણે બે ગામ જઈને ખર્ચો ને આપે મદદ કરતો છે પરિવાર છે અહીંથી કીટ પહોંચાડે છે પણ ઘણા પરિવારને મુશ્કેલી છે એટલે કદાચ ફ્રી થાય ને દિવાળી પછીથી તો આ પરિવારને આપણે થોડી હેલ્પ ને મેસેજ મૂકવું જેથી એને બાકી જે દાતાઓ છે એને પણ મદદ કરે તો મિત્રો કરાયામાં પહોંચાડાઈ ગઈ છે પાંચ કીટ હવા જશું તંબાડી ચાલો ઓકે એવું લાગે છે નાની તંબાડી પણ મિત્રો કીટ અહીંયા ઉતારાઈ ગઈ છે અહીંથી રજનીભાઈ જે જરૂરી છે એ પરિવારને પહોંચાડશે તો આ રીતના આજે કીટ વિતરણ જરૂરિયાત સુધી પહોંચાડવામાં આવ્યું બાકીના જે વિસ્તારના છે એ અલગથી પછી મેસેજ બનાવીને મૂકા કેમકે મેસેજ પણ લાંબો થઈ જશે અને મારા વિસ્તારના નજીકમાં છે એટલે હું બાઇક લઈને જરૂરિયાત સુધી પહોંચાડું તો બસ અંતમાં તો એક જ વસ્તુ કહેવું કે બધા મિત્રોનો ખૂબ આભાર જે નિસહાય પરિવારને મદદ કરી રહ્યા છે બધું જ અલગ અલગ રીતના મદદરૂપ થઈ રહ્યા છે અને અંતમાં ફરીથી કહેતો છે દિવાળી પર આવા પરિવારોને મીઠાઈ આપવાના છે તો પ્લીઝ મેસેજને શેર કરતા રહેજો અને જે કોઈ હેલ્પ કરવાનું તો ત્રણ દિવસ આગાડી મારો સંપર્ક કરી લેજો કેમકે બે દિવસ આગાડી જ આવા પરિવારને મીઠાઈ પહોંચાડવામાં આવશે તો બધા મિત્રોને દાતાઓને ખૂબ ખૂબ આભાર અને પ્લીઝ આપણે સપોર્ટ કરતા રહેજો આવા પરિવારને હેલ્પ કરવા માટે